સુરતીલાલાઓનો માનીતો તહેવાર અને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મીઠાઈ વિક્રેતાઓમાં વ્યવસ્થા જોવા મળી રહી છે. કારીગર વર્ગ સતત કામમાં હોવાથી તેમની પાસે પણ હવે જમવાનો સમય નથી. જોકે કોરોનાની રફતાર ધીમી પડતા જ હવે વેપારીઓ વ્યવસાયને લઈને આશાઓ બંધાઈ ગઈ છે. ચંદી પડવામાં ઘારી અને ભૂસુ ખાવાનો ચીલો વર્ષો જૂનો છે ત્યારે સુરતીલાલાઓ તો ખાસ આ તહેવારની રાહ જોઈ છે. ઉજવણીની છૂટછાટ મળવાની સાથે જ સુરતી લાલાઓ પણ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખાણીપીણીનો વ્યવસાય હવે તેજ રફતારે છે ત્યારે લોકો પણ પોતાની પસંદગીનો તહેવાર માણવામાં પાછળ કેમ રહી જાય. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મીઠાઈ શોપ પર ઘારી બનાવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં હોય તેવું દેખાય છે. કારીગરો પણ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળી રહ્યા છે કારણ કે તેમની દુકાને પણ હવે ગ્રાહકોની અવનજવન વધી ગઈ છે. એટલે કે શાહ જમનાદાસ ચુનીલાલ ગારીવાળા છે પેઢી. અમે મારી દુકાનની સ્થાપના થઈ 1899માં, એટલે આજે એમ સમજો કે 122 વર્ષ પૂરા કરી અને 123માં વર્ષમાં પ્રવેશ કર્યો અત્યારે. અને અત્યારે જે બધા કોરોના કાળના હિસાબે ચાલે છે એ હિસાબે તો વસ્તુઓ તો થોડી ઓછી જ બનાવી છે. કારણ શું છે કે ગ્રાહકી થાય ન થાય અને આગલા જે 2019માં જે ભાવ હતા તે જ ભાવ અત્યારે પણ છે. અમારો એક સિદ્ધાંત છે કે સિઝનના ટાઈમે કોઈ પણ જાતનો ભાવ વધારો કરવો નહીં, ભલે પછી ડીઝલનો ભાવ વધી જાય, મસાલાના ભાવ વધી જાય, કેસરના ભાવ વધી જાય, ઘીના ભાવ વધે, પણ અમે સિઝનના ટાઈમમાં ભાવ વધારો કરતા નથી. અમે કરીશું સિઝન પછી. આ વખતે ઘારી તો ઘણી બનાવી, પણ જે રેગ્યુલર જે વર્ષોમાં બનાવતા હોઈએ તેના કરતાં આ વખતે લગભગ 30% ઓછું. ઘરાકી હમણાં ઠીક રહે છે. જે ફૂલ ફ્લેજમાં થવું જોઈએ એવું ઘરાકી એટલી તો નથી, કારણ કે અત્યારે જે કોરોના છે લોકો ખાતા પણ ગભરાય છે, આવતા પણ ગભરાય છે. એટલે શું છે કે તેને લીધે થોડી ઘરાકી પર અસર પડવાની જ ને પડે જ. કારણ શું છે કે આ જે રીતે સોશિયલ ડિસ્ટન્સ અત્યારે નથી રહ્યું, ભલે કદાચ કોઈ આવીને ઊભું રહી જાય ને દંડ થઈ જાય, એ દ્રશ્યએ પણ લોકો છે તે ગભરાય છે આવતા. મારું નામ મહેશભાઈ સુરતી. હા, અમારી છેલ્લા 10 દિવસથી અમે તૈયારી કરી રહ્યા છીએ. અમારી ઘારીની વિશેષતા એ જ છે કે અમે અમારી જે સંસ્થા 84 ડેરી કરી એ પોતાના જે સભાસદો દૂધ ભરે છે તેના તાજા દૂધમાંથી માવો તૈયાર કરીને એની ઘારી બનાવીએ છીએ. એટલે એ અમે આ વખતે 5000 કિલોની આજુબાજુ બનાવવાના છે. હા, એટલે ગયા વર્ષે અમે 50% જ ગાડી બનાવી હતી, એટલે આ વખતે અમે 5000 કિલોની આજુબાજુ બનાવવાના છે. તો જે સુરતના ગ્રાહકો ગયા વર્ષે અમારા ગાડીમાં લેવા માટે રહી ગયા હતા એ લોકો, અત્યાર સુધી 2500 કિલોનો ઓર્ડર આવ્યો છે અને છૂટક વેચાણ અમારું થાય છે 2000-2500 કિલોનું થાય છે. હા, એમ 84 ડેરી એ આપણે જામખંભલિયા ઘી હોય છે અમારું, તેમાં બનાવવામાં આવે શુદ્ધ ઘીમાં. આ વખતે અમારો ભાવ છેલ્લા 2 વર્ષથી જે છે તે જ છે, 700 રૂપિયા અને 660 રૂપિયા.